મિત્રો અત્યારે વધારે નથી કેવું, પણ એટલું ચોક્કસ કહીશ કે ચેલેન્જ કરું છું ભાજપને, કોઈ ચેલેન્જ કરી કે ના કરી, હું ચેલેન્જ કરું છું કે ભાજપ નો મૃત્યુ ઘર ભેગો થાય થાય ને થાય, અને હજી ભાજપ ને ટાઈમ છે તો ફેરથી ચેન્જ કરીને આપી દો, ગમે તેને આપો, અમને વાંધો નથી. જુનાગઢ માં બે કોળી લડશે, ભાવનગર માં બે કોળી તરફ ના લડશે, તો અહીં પણ બે તરફ ના લડે અને સારો સહી જીતશે. મિત્રો વધારે નહીં કહેતા, હું તો ભગવાન ને પ્રાર્થના કરું છું કે જિંદગીમાં જીવવું હોય તો કોળી સમાજ સાથે જીવો, અને મરો તો કેવી રીતે કઈ મરો કે આવતા ભૂમા કોળી માં જન્મ આવે. વધારે નહીં કહેતા, આપ સૌને વિનંતી કરું છું કે ખભો ખભો મિલાવીને ગમે તે ઉમેદવાર આવે કોંગ્રેસ નો, ગમે તે આવે, પણ એને જીતાડવા માટે પ્રયત્ન કરજો ને, આમની આંખો લાલ થઈ જાય, અમને ખબર પડી જાય જો ઉમેદવાર ના પડે તો. અને ચેલેન્જ કરું છું અહીંથી કે ભાજપ વાળાને તમે ચેલેન્જ કરું છું કે તમે ઉમેદવાર બદલો બદલો ને બદલો. વધારે નહીં કહેતા, ફરી એક વખત આપ સૌએ મને સાંભળ્યો, શાંતિથી સાંભળ્યો, એ બદલ આપ સૌનો આભાર માનું છું. અને બીજી એક વિનંતી કરીને વિનું છું, સ્કૂલમાં 450 છોકરીઓ ભણે છે, ત્યાં કોલેજ કરી છે, દાદા કોલેજ કરો, દાદા કોલેજ કરો, ફાઇલ પાછી આવી છે, 5 એકર જમીન જોઈએ છે, આપણે 3 એકર ને 12 કુઠા જમીન છે, હવે 2 એકર જમીનના 2 કરોડ રૂપિયા બાજુમાં બોલે છે. તો દરેક મિત્રોને ગામડે ગામડે ફરીને એક એક ગામમાંથી 1-1 લાખ રૂપિયા કરી લો, 5 કરોડનો ખર્ચો છે, ખૂટે એટલા હું આપીશ, પણ મહેરબાનીને ત્યાં કોલેજ થાય અને છોકરીઓ ગ્રેજ્યુએટ થઈને બહાર નીકળે એ માટે મારી એક આપ સૌને વિનંતી છે. પણ આ છોકરીઓ સમાજની ભણે, કારણ કે એમના વાલી એમ કહે છે કે તમે અમારી છોકરીને વાંચવો, અત્યારના આ જમાનામાં છોકરીઓ ત્યાં જતી રહે ખબર નથી પડતી, અને છોકરીઓને હાચવવા માટે ડેલી કોઠારીયા સ્કૂલમાં એને બેસું છું અને છોકરીઓ સાથે જમું છું બપોરે. મિત્રો હું ભાજપમાં 45 વર્ષ રહ્યો છું, ભાજપને સારી રીતે ઓળખું છું, પણ મને શું કામ સસ્પેન્ડ કર્યો? એક સમાજની દીકરી માટે મારે સસ્પેન્ડ થવું પડ્યું, જુનાગઢ ગિરનાર ઉપર સમાજની દીકરી ઉપર બળાત્કાર થયો, કોઈ આંદોલન કર્યું, સોમભાઈએ 40 સભા એટલે મને સસ્પેન્ડ કર્યો, સમાજ માટે સસ્પેન્ડ થયો છું, મારા માટે નહીં. અને સસ્પેન્ડ થયા પછી કોંગ્રેસમાં આવ્યો છું અને કોંગ્રેસમાં 3 વખત લોકસભા લડ્યો, 2 વખત વિધાનસભા લડ્યો, અને હજી બી આગળ જે થઈ કરો, પણ હું ભાજપને અહીંથી ચેલેન્જ કરું છું, ભાજપને અહીંથી ચેલેન્જ કરું છું કે જો તમે ઉમેદવાર નહીં બદલો તો 100% અમે તમને હરાવીને બતાવીશું. કે સૌરાષ્ટ્રમાં 3 સીટો તરફના કોળીની છે, જુનાગઢ, ભાવનગર અને સુરેન્દ્રનગર, પણ છેલ્લા 3 વખતથી ભારતીય જનતા પાર્ટી અન્યાય કરે છે. જુનાગઢ અને ભાવનગરમાં બંને સીટો બંને પાર્ટીઓ કોળીને ટિકિટ આપે છે, અહીંયા જે અન્યાય કરે છે, માટે આજે તરફના કોળી ની મિટિંગ અહીં બોલાવી હતી એના વિરુદ્ધમાં, કે ગમે એમ કરીને કાતો એને ઉમેદવારી પાછું ખેંચે અને તરફના કોળીને ટિકિટ આપે. બસ આવતા આવનારા દિવસોમાં અમે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરવા માટે દરેકને વિનંતી કરી છે. પાર્ટી ટિકિટ આપશે તો લડશું, લડ્યો છું, પાર્ટી મને આપે તો. સોમાભાઈ 2014 માં તડપદા કોળી નથી આપી, 2019 માં નથી આપી, 2019 માં નથી. એટલે 3 વખત હું બોલો ને, 3 વખત અન્યાય કરે છે, એટલે એ અન્ય સહન ના થાય એટલા માટે આજે તળપદા કોળી બધા ભેગા થયા છીએ અને એમને બતાવીશું કે 3 સીટ જીતાય છે.